નમસ્કાર મિત્રો જી કે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે એટ્રોસિટી એક્ટ વિશે ખૂબ જ અગત્યના પચાસ પ્રશ્નો જોઈશું એટ્રોસિટી એક્ટ વિશે પરીક્ષાઓમાં વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે એટ્રોસિટી એક્ટનો અમલ ક્યારથી થયો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ એટ્રોસિટી એક્ટનો અમલ થયો હતો એટ્રોસિટી એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે તો ખાસ કાયદો છે કેવો કાયદો છે ખાસ પ્રકારનો કાયદો છે એટ્રોસિટી એક્ટની કલમ બે માં કેટલા શબ્દોની પરિભાષા આપેલી છે પાંચ શબ્દોની પરિભાષા કલમ બે માં આપેલી છે એટ્રોસિટી એક્ટ નું વ્યાપ્તિક ક્ષેત્ર ક્યુ છે તો સમગ્ર ભારત આખા ભારતમાં તે લાગુ પડે છે એટ્રોસિટી એક્ટમાં કુલ કેટલા પ્રકરણો છે કુલ પાંચ પ્રકરણો છે એટ્રોસિટી એક્ટમાં એટ્રોસિટી એક્ટમાં શબ્દોની પરિભાષા કઈ કલમમાં આપેલી છે કલમ બે માં શબ્દોની પરિભાષા આપેલી છે આપણે આગળ જોયું કેટલા શબ્દોની પરિભાષા આપેલી છે તો પાંચ શબ્દોની પરિભાષા કલમ બે માં આપેલી છે એટ્રોસિટી એક્ટમાં કુલ કેટલી કલમો છે કુલ ત્રેવીસ કલમો છે કેટલી છે એટ્રોસિટી એક્ટમાં કેટલી અનુસૂચિઓ આવેલી છે બે અનુસૂચિ છે એટ્રોસિટી એક્ટમાં અનુસૂચિત જાતિ એસસી વિસ્તાર એટલે શું અથવા તો કયો વિસ્તાર બંધારણની કલમ ત્રણસો છાસઠ નો ખંડ ચોવીસ પ્રમાણેનો વિસ્તાર એટલે અનુસૂચિત જાતિ એટલે કે એસસી વિસ્તાર કેમાં છે બંધારણની કલમ ત્રણસો છાસઠ માં ચોવીસમો ખંડ એટ્રોસિટી એક્ટમાં અત્યાચાર એટલે શું કલમ ત્રણ હેઠળનો ગુનો એટલે અત્યાચાર અત્યાચાર કરે કોઈ ઉપર તો શું કયો કઈ કલમ લાગુ પડે કલમ ત્રણ આ કાયદામાં જે શબ્દોની પરિભાષા આપી નથી તે શબ્દોની પરિભાષા માટે કયા કાનૂનને અનુસરવાનું ઠરાવવામાં આવ્યું છે ભારતીય ફોજદારી ધારો આઈપીસી જે આ કાયદામાં ન આપેલું હોય તેના માટે આઈપીસી ધારો છે તે અનુસરાય છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિસ્તાર એટલે કયો વિસ્તાર બંધારણની કલમ ત્રણસો છાસઠનો ખંડ પચીસ પ્રમાણેનો વિસ્તાર જો ખાસ યાદ રાખજો એસસી માટે પૂછે તો ત્રણસો છાસઠ કલમ છે અને એનો ખંડ ચોવીસમો છે જ્યારે એસટી માટે પૂછે તો એસટીમાં ખંડ પચીસમો આવશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ અંગેના રાષ્ટ્રીય પંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે કલમ ત્રણસો આડત્રીસ માં કરવામાં આવેલ છે અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિઓ અંગેના રાષ્ટ્રીય પંચમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય કેટલા સદસ્યો હોય છે પાંચ સદસ્યો હોય છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ગણી લઈએ તો ટોટલ સાત સદસ્યો હોય છે જો કુલ પૂછવામાં આવે તો સાત અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય કેટલા હોય તો પાંચ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અંગેનું જાહેરનામું કોણ બહાર પાડી શકે રાષ્ટ્રપતિ બહાર પાડી શકે છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અંગેનું જાહેરનામું બહાર પાડતા પહેલા રાષ્ટ્રપતિ કોની સાથે વિચારણા કરે છે જે તે રાજ્યના રાજ્યપાલ સાથે વિચારણા કરે છે રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત જાતિઓ અંગેનું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ ત્રણસો ને માં રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત જનજાતિઓ અંગેનું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ ત્રણસો ને બેતાલીસમાં એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ કોને લાગુ પડે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયની વ્યક્તિઓને લાગુ પડે છે જો અહીં જે કલમ આપેલી છે ત્રણસો બેતાલીસ આ બંધારણની કલમ છે એટ્રોસિટી એક્ટમાં એટલી બધી કલમો નથી તો યાદ રાખજો આવો પ્રશ્ન આવે કલમ ત્રણસો બેતાલીસ પણ ક્યાંની કલમ તો યાદ હોવું જોઈએ તમને બંધારણની કલમની વાત થાય છે કલમ ત્રણમાં કેટલા અપરાધો છે એટ્રોસિટી એક્ટની છે તો કલમ ત્રણ આયમાં પંદર સામાન્ય અપરાધો અને ત્રણ ડબલ આઈ એટલે કે ત્રણ બે માં સાત ગંભીર અપરાધો આપેલા છે તો ત્રણ એકમાં પંદર સામાન્ય અપરાધો જ્યારે ત્રણ બે માં સાત ગંભીર અપરાધો આપેલા છે કલમ ત્રણ એક અન્વયે થયેલ અપરાધ માટે સજાની સી જોગવાઈ છે ઓછામાં ઓછી છ મહિના અને પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને વેટ કરાવવી કઈ કલમ હેઠળ ગુનો બને છે કલમ ત્રણ એક છ હેઠળ ગુનો બને છે એસસી અને એસટી જાતિના લોકોને કોઈ જળાશય કે પરિસરનો ઉપયોગ કરવામાં અવરોધ કરવો કઈ કલમ હેઠળ ગુનો બને છે કલમ ત્રણ એક પાંચ હેઠળ ગુનો બને છે એસસી અને એસટી જાતિના લોકોને ઘર ગામ કે રહેઠાણું સ્થળ છોડવા ફરજ પાડવી કઈ કલમ હેઠળ ગુનો બને છે કલમ ત્રણ એક પંદર હેઠળ ગુનો બને છે એસસી અને એસટી જાતિની કોઈ મહિલાનું જાતીય શોષણ કરવા મજબૂર કરવી કઈ કલમ હેઠળ ગુનો બને છે કલમ ત્રણ એક બાર હેઠળ ગુનો બને છે એસસી અને એસટી જાતિના લોકોનું અપમાન કરવાના ઈરાદે તેમજ જાહેરમાં ઉતારી પાડવા કઈ કલમ હેઠળ ગુનો બને છે કલમ ત્રણ એક દસ હેઠળ ગુનો બને છે એટ્રોસિટી એકની કઈ કલમમાં મૃત્યુદંડની જોગવાઈ છે કલમ ત્રણ બે એક માં ખોટી સાક્ષીથી નિર્દોષ વ્યક્તિને ફાંસીની સજા થાય તો મૃત્યુદંડની જોગવાઈ છે એસટી કે એસસી જાતિના લોકોના મકાનને આગથી નુકસાન કરવામાં આવે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે કલમ ત્રણ બે ચાર હેઠળ કોઈ જાહેર સેવક એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો કરે તો ઓછામાં ઓછા કેટલા સમયની કેદની સજા થઈ શકે એક વર્ષની સજા થાય છે જાહેર સેવક એટલે કે સરકારી નોકરિયાત હોય તો તેઓને એક વર્ષની સજા થઈ શકે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સિવાયનો કોઈ જાહેર સેવક એટ્રોસિટી એક્ટ હેઠળની ફરજો બજાવવામાં બેદરકારી દાખવે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે કલમ ચાર મુજબ સજા ઓછામાં ઓછી છ મહિના અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ જાહેર સેવક એટ્રોસિટી એક હેઠળ ગુનો કરે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે કલમ ત્રણ બે સાત એટ્રોસિટી એકની કઈ કલમમાં આ કાનૂન હેઠળનો ગુનો કરવામાં વપરાયેલ મિલકતને જપ્ત કરવાનો મેજિસ્ટ્રેટ આદેશ કરી શકે છે કલમ સાત મુજબ આ કાનૂનમાં કઈ કલમમાં ગુનો કરવાની સંભાવનાવાળી વ્યક્તિને દૂર કરવાની જોગવાઈ છે આ કાનૂન એટલે એટ્રોસિટી એક્ટ કલમ દસમાં એટ્રોસિટી એક્ટના ગુનાઓ માટે ખાસ અદાલત સ્થાપવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ ચૌદમાં એટ્રોસિટી એક્ટના ગુનાઓ માટે ખાસ અદાલત કોણ રચી શકે છે રાજ્ય સરકાર બનાવી શકે કોર્ટ એટ્રોસિટી એક્ટ માટે ખાસ અદાલતની રચના કરવા રાજ્ય સરકાર કોની સાથે વિચારણા કરે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે એટ્રોસિટી એક્ટ માટે ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે એટ્રોસિટી એક્ટમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે સાત વર્ષની એટ્રોસિટી એક્ટ અંતર્ગત કઈ કલમમાં રાજ્ય સરકાર સંબંધિત વિસ્તારમાં સામૂહિક દંડ નાખવાની સત્તા ધરાવે છે કલમ સોળમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓને લાગુ પડતી નથી તો એ છે કલમ ચારસો ને આડત્રીસ એટ્રોસિટી એક્ટમાં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કોઈ જોગવાઈ નથી આગોતરા જામીન મળતા નથી એટ્રોસિટી એક્ટ કોઈ ઉપર કરવામાં આવે તો તેમાં આગોતરા જામીન મળતા નથી એટ્રોસિટી એક્ટની જોગવાઈઓનો અમલ કરાવવો જરૂરી પગલા ભરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ એકવીસમાં એટ્રોસિટી એક્ટની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિથી કરેલ કૃત્યોને રક્ષણ આપવાની જોગવાઈ છે કલમ બે માં એસસી અને એસટી જાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા જિલ્લા કક્ષાની તકેદારી સમિતિમાં એસસી અને એસટી વર્ગના કેટલા પ્રતિનિધિઓ હોય છે પાંચ પ્રતિનિધિઓ હોય છે કેમાં જિલ્લા કક્ષાની તકેદારી સમિતિમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા માટેની રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે પચીસ સભ્યો હોય છે કેમાં રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિમાં વધુમાં વધુ પચીસ હોય છે જિલ્લામાં પૂછે તો પાંચ રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિમાં અધ્યક્ષ સ્થાને કોણ હોય છે મુખ્યમંત્રી અથવા રાજ્યપાલ મુખ્યમંત્રી હોય છે અથવા રાજ્યપાલ છે તે રાષ્ટ્રપતિ શાસન વખતે કોણ હોય રાજ્યપાલ હોય અને બાકીના સમયે મુખ્યમંત્રી હોય છે રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ વર્ષમાં કેટલી વાર મળે છે બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં મળે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લોકો પરના અત્યાચારો અટકાવવા માટેની જિલ્લા કક્ષાની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિમાં સ્થાને કોણ હોય છે જિલ્લા મેજિસ્ટ્રેટ હોય છે કોણ હોય છે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજ્યની હોય તો મુખ્યમંત્રી હોય અને જિલ્લાની હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટ હોય છે એસસી અને એસટી જાતિના લોકો પરના અત્યાચારો અટકાવવા જિલ્લા કક્ષાની તકેદારી સમિતિ કેટલા સમયે મળે છે દર ત્રણ મહિને એક વખત મળે છે જિલ્લા કક્ષાની તકેદારી સમિતિમાં સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એટલે કે ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની પોલીસ તપાસ કોણ કરે છે નાયબ જિલ્લા અધ્યક્ષથી ઉત્તરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી નાયબ જિલ્લા અધ્યક્ષથી નીચેના ન હોવા જોઈએ એનાથી ઉપરના જે પોલીસ અધિકારીઓ હોય તે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે વાત કરીએ પીડીએફની તો પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરન્ટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહેશે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે એટ્રોસિટી એક્ટનો અમલ ક્યારથી થયો જવાબ કોમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાના છે એકનો ઉત્તર બેનો ઉત્તર એ રીતે બીજું એટ્રોસિટી એક્ટ કેવા પ્રકારનો કાયદો છે ત્રણ એટ્રોસિટી એક્ટમાં કુલ કેટલા પ્રકરણો અને કલમો છે અને ચાર કલમ ત્રણમાં કેટલા અપરાધો છે તો બે પ્રકારના સામાન્ય અપરાધો અને બીજા એ રીતે બે પ્રકારના અપરાધો આપણે તેમાં વાત કરેલી છે તો એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો